નમસ્તે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે હું આપની સમક્ષ બીજા રેસીપી શેર કરવા જઈ રહી છું, જેનો બેઝ ઘઉંના લોટમાંથી બનાવીશું. ઇન્ડિયન ટેસ્ટને ધ્યાનમાં રાખીને પીઝા બનાવવા જઈ રહી છું, જે બધાને ખૂબ જ પસંદ આવશે. પીઝા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે: 1.5 કપ કરકરો ઘઉંનો લોટ, 1 કપ ઝીણા સમારેલા ટમેટા, 1 કપ બારીક સમારેલા કાંદા, ઝીણી સમારેલી કોથમીર, થોડું કેપ્સિકમ, 3 ટેબલસ્પૂન આદું મરચાં લસણની પેસ્ટ, જેને બનાવવા માટે મેં લીધું છે 1 ઇંચ આદું, 12 થી 15 કળી લસણ અને 4 લીલા મરચાં, કળી લસણ અને 1/2 ચમચી લાલ મરચાંની પેસ્ટ, ચપટી હિંગ, 1/2 ચમચી હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચાં પાવડર, 4 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ, 4 ટેબલસ્પૂન ઘી, ચીઝ ક્યુબ્સ અને નમક સ્વાદ પ્રમાણે. સૌથી પહેલાં આપણે પીઝા માટેનો બેઝ બનાવી લઈએ, જેના માટે આપણે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈશું. તેમાં 1/2 ચમચી મીઠું ઉમેરીએ, 1/2 ચમચી આદું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. તેમાં 1/2 ચમચી જેટલું ઘી નાખીને મૂઠી પડતું મોણ નાખીશું. બરાબર મિક્સ કરી લઈએ. પાણીથી કઠણ લોટ બાંધી લઈએ. હવે તેના લુવા બનાવીને વણી લઈશું. ભાખરી જેવું થોડું જાડું જ રાખીશું. બેઝને પરફેક્ટ શેપ આપવા માટે આ રીતે કાપી લઈશું. તો આ આપણો પીઝા બેઝ તૈયાર છે. આ રીતે બધા જ બેઝ બનાવી લઈશું. એક નોનસ્ટિક પેનમાં ઘી લઈને ઘીમાં તાપે સાતળી લઈશું. બંને સાઈડથી ઘી લગાડીને શેકી લઈશું, જેથી ક્રિસ્પી બને. આ રીતે પ્રેસ કરીને શેકવાથી આપણો બેઝ ખૂબ જ ક્રિસ્પી બને છે. આ રીતે આપણે બધા જ બેઝ તૈયાર કરી લઈશું. હવે આપણે પીઝા માટેનો મસાલો તૈયાર કરીશું. એ માટે એક કડાઈમાં થોડું ઘી લઈશું. ઘી બરાબર ગરમ થઈ ગયું છે. હવે તેમાં હિંગ નાખી દઈએ. આદું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને સાતળીશું. તેમાં હળદર નાખીએ. હવે લાલ મરચા પાવડર એડ કરીશું. ઝીણા સમારેલા કાંદા નાખી બરાબર મિક્સ કરી લઈએ. ટમેટા નાખીને બરાબર મિક્સ કરી લઈએ. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. હવે તેને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.
બધું બરાબર ચડી ગયું છે, તેમાં ટમેટો કેચપ મિક્સ કરી લઈશું. તો હવે આપણો મસાલો તૈયાર છે. પિઝા બેઝને વધુ સ્પાઇસી અને ટેસ્ટી બનાવવા માટે તેના પર લસણવાળી ચટણી લગાડીશું. આ ઓપ્શનલ છે. હવે તેના પીસીસ કરી લઈએ. બેઝ પર મસાલો લગાડી દઈએ. બેઝને બરાબર મસાલાથી કવર કરી લઈશું. બેઝ પર આ રીતે ચીઝ નાખીશું. તેના પર લાંબા કાપેલા કેપ્સિકમ, કોથમીર અને કાંદાથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, તો આ આપણો ટેસ્ટી અને સ્પાઇસી પીઝો તૈયાર છે. તેના પર ટોમેટો સોસ નાખીને કોલ્ડ ડ્રિંક સાથે સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો, જેથી મારા બધા જ વિડીયો જોઈ શકો. થેન્ક યુ.